મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી. મિત્રો, આપણે ચા વગર મોટાભાગના લોકો, આમ તો દરેક લોકો મોટાભાગે પીતા જ હોય છે. સવારની શુભ શરૂઆત ચા પાણી નાસ્તાથી કરતા હોય છે. પરંતુ હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ઉનાળામાં તમે લોકો ચા પીશો તો શું થશે? ફાયદો થશે, નુકસાન થશે, કયા રોગો વધશે, કયા રોગો નહીં વધે, આ બધી જ માહિતી તમને હોવી જોઈએ. જો આ બધી માહિતી તમારી પાસે પૂરતી અને સાચી માહિતી હશે તો તમે લોકો નિરોગી રહી શકો છો, અને અમુક રોગો થયા હશે તો પણ મટવા લાગશે, અને અમુક રોગોની ઉત્પત્તિ જ નહીં થાય. તો ઠંડા પ્રદેશોમાં ચા અથવા કોફી પીવાય તો આમ મોટાભાગે વાંધો નથી, કારણ કે બહારનું વાતાવરણ ઠંડુ હોય છે એટલે શરીરને અંદરથી ગરમાવો થોડોક રાખવો પડે, જેને કારણે આપણે ઠંડીને લગતા રોગોથી બચી જઈએ. તો એ લોકો સમયાંતરે થોડીક અમથી ચા અથવા કોફીનું સેવન કરે તો કોઈ વાંધો નથી, પરંતુ માપમાં. અન્યથા આપણા જે પ્રદેશમાં આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, તો ઉનાળામાં છે ને બહારનું વાતાવરણ ખૂબ જ ગરમ હોય છે, અને ઓલરેડી આપણે ગરમ વાતાવરણથી બચવા માટે આપણે અનેક પ્રકારના પ્રયત્ન કરવા જોઈએ. જેમ કે આપણા શરીરમાં પાણી ન ઘટવું જોઈએ, જેમ કે આપણને સૂર્યના કિરણો વધારે પડતા આપણા શરીરના સંપર્કમાં ન આવવા જોઈએ. જો આ બધી ભૂલો થશે તો આપણે એને રિલેટેડ અનેક રોગોનો જન્મ થશે. પરંતુ આવા સમયે ઉનાળાની ઋતુમાં તમે લોકો જો ચાનું સેવન કરો છો તો તરત જ તમારી હોજરીમાં તમે ગરમ તત્વો આપો છો. એટલે એક ઓલરેડી બહારનું વાતાવરણ ગરમ છે અને તમે ભોજન તરીકે પણ એને ગરમ તત્વ આપો છો. એટલે શું થશે કે જે તમારી હોજરી બેઝિક હોવી જોઈએ એ એસિડિક થશે, અને એને કારણે તમારી ઊંઘ પણ બરાબર નહીં આવે. કારણ કે ચા છે એ મોટાભાગના લોકો રાત્રે જાગવાનું થતું હોય અથવા તો ડ્રાઇવિંગ કરતા હોય એ લોકોને ઊંઘ ન આવે, એના માટે એ ચા અથવા કોફીનું સેવન કરતા હોય છે. પરંતુ તમને કંઈ તકલીફ નથી અને તમે ગરમ વાતાવરણ બહાર છે અને તમે ચાનું સેવન કરો છો તો તમારી ઊંઘ પણ સરખી ન આવવાના મુદ્દા ઊભા થાય છે. તો ઘસઘસાટ, પથારીમાં સૂતા વેત જ ઊંઘ લાવી હોય એ લોકો ચા અથવા કોફીનું સેવન એકદમ ઓછી માત્રામાં કરે. વધારે પડતી માત્રામાં કરશે તો તેની ઊંઘ નહીં આવવાના રોગો પણ ઊભા થશે. તમને એસિડિટીનું પ્રમાણ વધશે. એસિડિટીનું પ્રમાણ વધશે એટલે એના સિમ્પટોમ્સ છે કે તમને લોકોને ખબર કેમ પડે કે આ એસિડિટી મારા શરીરમાં થઈ છે. તો એના સિમ્પટોમ્સ છે. પહેલું એની સિમ્પટોમ્સ છે કે તમારા શરીરમાં તમને એમ લાગે તમને તાવ આવ્યો છે, પરંતુ તમે થર્મોમીટરથી એને માપવા જાઓ તો તમને ટેમ્પરેચર આવતું નથી. નંબર બે, તમને બળતરા થાય. નંબર ત્રણ, તમને આધા સીસી એટલે અડધું માથું પણ દુખે. નંબર ચાર, આંખોમાં બળતરા થાય. નંબર પાંચ, કે તમને લોકોને પેટમાં બળતરા થાય. નંબર છ, અરુચિ, બેચેની, મંદાગ્નિ, આ બધી વસ્તુ તમને રહે, તમને ક્યાંય મૂળ ન ચોટે, અને તમને ગુસ્સાનું પ્રમાણ તમારા શરીરમાં વધી જાય. હવે આ પ્રકારના સિમ્પટોમ્સ હોય અને તમે જો ચા પીવો તો એમાં વધારો થતો જોવા મળે એટલે એસિડિટી વકરે, અને એસિડિટી વકરે એટલે એને તમે ન સમજો અને તમે તીખું તળેલું ને આ બધું એસિડિટી વધે એવા ભોજન લ્યો એટલે અલ્સર થવાની, ચાંદા પડવાની પણ શક્યતાઓ વધે. પરંતુ આપણે આ બધી જ લપમાં ન પડવું હોય તો સૌથી પહેલાં તમારે શું ધ્યાન રાખવાનું છે કે બહારનું વાતાવરણ ગરમ હોય અથવા તમે તડકામાં ક્યાંક જતા હોય, તડકામાં ડ્રાઇવિંગ કરતા હોય, બાઇક ચલાવતા હોય, તડકામાં ક્યાંક કામ કરવાનું થતું હોય, તડકાના સંપર્કમાં રહેવાનું થતું હોય, ગરમીના સંપર્કમાં રહેવાનું થતું હોય, ત્યારે તમારે ચા કે કોફી આ પ્રકારના ગરમ દ્રવ્યો તમારા શરીરને આપવાના નથી. આ ભૂલ તમારે લોકોએ બિલકુલ કરવાની નથી. નંબર બે, તમે લોકો તમારા શરીરને જો ચા અને કોફીનું પ્રમાણ ઉનાળામાં વધારે પડતું કરાવશો, વધારે પડતી ચા, તો તમારા શરીરમાં તમને નબળાઈનો અનુભવ થશે. કારણ કે પિત્ત વધે ને એટલે શરીરમાં નબળાઈ વધે, અને નબળાઈ વધે એટલે પછી તમે લોકો મલ્ટીવિટામિન્સ ટેબ્લેટ પછી ડૉક્ટરો કે વૈદ્યોને બતાવવાનું કે હું શા માટે વારંવાર થાકી જાઉં છું, મને શા માટે થાક લાગે છે, હું કામ નથી કરી શકતો, મને નકરા બગાસા આવે છે, મને નકરી આળસ ઉત્પન્ન થાય છે. પરંતુ આપણે પહેલાં સમજવાનું છે કે આપણી તાસીર કઈ છે અને આપણે શું ભૂલ કરી રહ્યા છીએ. તો મારે આજે આ વિડીયો બનાવવાનું કારણ છે કે તમને ધ્યાન દોરવું છે કે ઉનાળામાં ચા પીવાનું એકદમ માપમાં હોવું જોઈએ, અને ચા તમે પીવો તો એ બહારનું વાતાવરણ અનુકૂળ છે તમારા શરીરને તો જ તમારે ચા પીવાની છે, અન્યથા તમારે ચાનું સેવન કરવાનું નથી.
હવે જે લોકો ઉનાળામાં વધારે પડતી ચા પીશે એ લોકોને એસિડિટી તો ઠીક છે, પરંતુ અરુચિ, બેચેની અને મંદાગ્નિ આ ત્રણેય રોગોને સમજવા જેવા છે. હવે મોટાભાગના લોકો આને ધ્યાનમાં નથી લેતા, પરંતુ એ પણ રોગો આપણા માનસિક વલણને ખૂબ જ પરેશાન કરે છે. જેમ કે ભૂખ ન લાગવી, જેમ કે થોડું કંઈ જમો ને પેટ ભારે ભારે થઈ જવું, જેમ કે આપણને ભોજન બરાબર પચતું નથી, અને ભોજન બરાબર પચી જાય છે બરાબર તો પણ આપણને ખાવાના મુદ્દા ઊભા ન ઊભા છે, આપણને કબજિયાત વારંવાર થઈ જાય છે, આપણે વધારે પાણી પીવું પડે છે, વધારે પડતું પાણી જો પીવાઈ જાય તો વળી પાછો કબજિયાતની સમસ્યા અને અપચાની સમસ્યા થઈ જાય છે. પરંતુ આપણે આપણી હોજરીને ઉનાળામાં ગરમીમાં એસિડિક વધારે ખોરાક ન આપીએ અને બેઝિક ખોરાક આપીએ, એટલે કે આપણા શરીરમાં પિત્ત ન થવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખીએ. ઉનાળામાં હંમેશા પિત્ત ન થાય એ પ્રકારના ભોજન લેવાના છે. ગરમ દ્રવ્યો, તીખું, તળેલું, તમતમત્યું, ગરમ તાસીરવાળો તામસી ખોરાક લેવાનો નથી. એટલું તમે ધ્યાન રાખશો તો તમે મોટાભાગના રોગોમાંથી બચી જશો અને તમારો ઉનાળો પણ સુખમય રીતે પસાર થઈ જશે અને ગરમી તમારું કશું જ નહીં બગાડી શકે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.